હેલો ફ્રેન્ડ્સ, રિફી લર્નિંગ હબમાં આપ સર્વનું સ્વાગત છે. ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આજના આ છેલ્લા વિડીયો લેક્ચરની અંદર આપણે પાણીનો સંગ્રહ, કોલસો અને પેટ્રોલિયમ વિશે અભ્યાસ કરવાના છીએ. શરૂઆત કરીએ પાણીનો સંગ્રહ. તો જળ સંગ્રહણના વ્યવસ્થાપનના ઉદ્દેશ ક્યાં ક્યાં હોય છે? તો પાણી સંગ્રહ શા માટે કરીએ છીએ આપણે? તો ભૂમિ અને પાણીના વૈજ્ઞાનિક સંરક્ષણને પ્રાધાન્ય આપી જૈવભાર ઉત્પાદનનો વધારો કરવો, ભૂમિ અને પાણીના પ્રાથમિક સ્ત્રોતોનો વિકાસ કરવો એટલે કે ભૂમિની અંદર પાણીનું પ્રમાણ વધારવું, પાણીના જે કંઈ પણ વૈજ્ઞાનિક સંરક્ષણને આપણે જે પ્રાધાન્ય આપીએ છીએ, પાણીને બચાવવું જોઈએ તો એમાં ઉત્પાદનમાં વધારો કરવો, દ્વિતીય સ્ત્રોત વનસ્પતિઓ અને પ્રાણીઓનું ઉત્પાદન એ રીતે કરવું કે જેથી પરિસ્થિતિકીય અસંતુલન ઉત્પન્ન ન થાય, એટલે કે પાણી ન ઘટે એવી પરિસ્થિતિ. આપણા ઘણી બધી વખત આપણે સાંભળ્યું હોય દુકાળ પડે છે, પાણીનો સંગ્રહ ન કર્યો હોય, ચોમાસાની ઋતુ દરમિયાન વરસતો વરસાદ છે એ પાણીનો સંગ્રહ આપણે ન કરેલો હોય ત્યારે એવી બધી સ્થિતિઓ સર્જાતી હોય છે. પાણીનો સંગ્રહ કરતા સમુદાય ક્ષેત્રના ઉત્પાદન તેમજ આવકમાં વધારો કરવો, એટલે કે પાણીનો સંગ્રહ કરીએ તો એનો પાણીનું ઉત્પાદન વધ્યું એમ કહી શકીએ. શુષ્કતા એટલે કે દુકાળ અને પૂરનો પ્રભાવ ઘટાડવો, બંધમાંથી વહેતા પાણીના પ્રવાહમાં તેમજ જળાશયોમાં આયુષ્યમાં વધારો કરવો વગેરે જેવા ઉદ્દેશ્યો હતા. પાણીના સંગ્રહ માટે સ્થાનિક સમુદાયો કઈ કઈ રીતો વિકસાવી છે? તો સ્થાનિક સમુદાયો તેમની જમીન પર પડતા પાણીના દરેક ટીપાના સંરક્ષણ સંગ્રહ માટે સૌથી વધારે રીતો વિકસાવી છે. તે પૈકી કેટલીક રીતો જોઈએ આપણે. તો નાના ખાડા અને સરોવર ખોદવા જેનાથી પાણીથી એ ભરાયેલો રહે અને જમીનની અંદર પાણી ઉતરે. પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થાની સ્થાપના કરવી જોઈએ એટલે પાણીની આપણે સંગ્રહ કરી શકીએ. માટીના નાના નાના બંધ બનાવવા, નદી ઉપર માટીના બંધ બનાવી શકાય છે. રેતી અને ચૂનાના પથ્થરોનો ઉપયોગ કરી જળાશય બનાવી શકાય છે. ઘરના ધાબાઓ પરથી પાણીને એકત્રિત કરીને ઘરની અંદર કોઈ ભોયતળિયામાં ટાંકો બનાવીને પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ. પાણીનો સંગ્રહ એટલે શું? આ ટેકનિક પાણીની જાળવણીમાં કેવી રીતે મદદ કરે છે? તો વરસાદી પાણીને મોટી વિશાળ સ્થાનમાં ભેગું કરી સમગ્ર વર્ષ દરમિયાન પાણી પૂરું પાડવું તેને પાણીનો સંગ્રહ કહે છે. આપણી પાસે પાણીનો સ્ત્રોત કયો? આપણે કંઈ જાતે ઉત્પન્ન કરી શકતા નથી. વરસાદના સ્વરૂપમાં જ્યારે પાણી પૃથ્વી પર આવે છે, હા, ખાસ કરીને આ પાણી કયું હોય? તો કે સમુદ્રની સપાટી પરથી બાષ્પીભવન થઈને પાણી જે આકાશમાં જાય છે, એટલે ખારું પાણી હતું જે તો આપણે એમ પણ ઉપયોગમાં લઈ શકતા નથી, તો એ ખારું પાણી જે છે એનું બાષ્પીભવન થઈને ઉપર જાય ને એ વરસાદ સ્વરૂપે જ્યારે જમીન પર આવે છે ત્યારે એ પાણીનો આપણે સંગ્રહ કરીને તેનો ઉપયોગ કરવો જોઈએ. ભારતમાં પાણીનો સંગ્રહ કરવો એ ખૂબ પ્રાચીન સંકલ્પના છે. આ ટેકનિકનો મુખ્ય ઉદ્દેશ સપાટીએ જળ એટલે કે સપાટી પરનું પાણી જાળવી રાખવાનો અને ભૂમિય જળમાં વધારો કરવાનો છે. જમીનની અંદર પાણીનો વધારો કરવાનો છે. કેવી રીતે થશે? તો કે પાણી જમીનની અંદર ઉતારશું તો ભૂમિય જળનું સ્તર વધવાનું છે. પાણી સંગ્રહણની સ્થાનિક ટેકનિકોથી સ્થાનિક નિવાસીઓને ક્યાં ક્યાં લાભ થાય છે? તો કે પાણીના સંગ્રહણની સ્થાનિક ટેકનિકથી સ્થાનિક નિવાસીઓને નીચે મુજબના લાભ થઈ શકે છે. પહેલું, પાણીના સંગ્રહણ અને સંરક્ષણનું નિયમન સ્થાનિક નિવાસીઓ પાસે હોવાથી આ સ્ત્રોતોનું સક્ષમ વ્યવસ્થાપન વધે છે, સારી રીતે એનો ઉપયોગ કરી શકે છે. પાણીનું અતિશોષણ, દુરુપયોગ જેમ જોઈએ તેમ એ ઉપયોગ ન કરતા જો એવું થશે તો શું થશે? તો કે પાણી ઘટવાની શક્યતાઓ છે. ભૂગર્ભમાં સંગ્રહાતા પાણીથી મોટા વિસ્તારમાં વનસ્પતિઓને ભેજ પ્રાપ્ત થાય છે જેથી વનસ્પતિનો સારો વિકાસ થઈ શકે. મનુષ્ય અને પ્રાણીઓના ઉત્સર્ગ દ્રવ્યોથી પાણી પ્રદૂષિત થતું અટકે છે. ક્યારે? તો કે જો જમીનની અંદર પાણી હશે તો મનુષ્યના ઉત્સર્ગ દ્રવ્યોથી તે પ્રદૂષિત થતું નથી. પાણીના ભૂમિય જળ સ્વરૂપ સંગ્રહણના લાભ ફાયદા ફાયદા જણાવવાના છે. ક્યાં છે? તો કે નીચે મુજબ છે. પહેલું, તે બાષ્પ બનીને ઉડી જતું નથી. ક્યુ જળ છે? ભૂમિય જળ છે. તો જમીનની અંદર હોય તો એ સપાટી પરથી બાષ્પીભવન થવાનું નથી. યાદ રાખવાનું કે બાષ્પીભવન હંમેશા કોનું થશે? તો કે જે સપાટી પર હશે એ સૂર્યપ્રકાશ જ્યારે એના પર પડશે પાણી ગરમ થશે અને પાણીનું બાષ્પીભવન થશે. તેમાં મચ્છરોના પ્રજનનની સમસ્યા ઉદ્ભવતી નથી. જો પાણી જમીનની અંદર ઉતરી ગયું તો મચ્છર થવાની શક્યતા રહેતી નથી. તે મનુષ્ય અને પ્રાણીઓના ઉત્સર્ગ દ્રવ્યોથી પ્રદૂષિત થતું નથી.
આપણા મળમૂત્ર દ્વારા, પ્રાણીઓના મળમૂત્ર દ્વારા એ પ્રદૂષિત થતો નથી. તે મોટા વિસ્તારમાં વનસ્પતિને ભેજ પૂરો પાડે છે. જમીનની અંદર હશે તો મૂળ દ્વારા ઘણી બધી વનસ્પતિઓને ભેજ પૂરો પાડી શકે છે. તે ભૂમિમાં પ્રસરીને કુવાઓના જળસ્તરમાં વધારો કરે છે, એટલે કુવાઓના જળસ્તર ઊંચા આવે તો ખેડૂતો એનો વધારેમાં વધારે ઉપયોગ કરી શકે છે. ટૂંકનો લખો, પાણીના સંગ્રહણની પારંપરિક ખાદીન પદ્ધતિ, મોટા સમતલીય ભૂમિય ભાગ જ્યાં સમતલ જમીન છે ત્યાં પાણી સંગ્રહણ સ્થળ તરીકે ઉપયોગી છે. તે મુખ્યત્વે અર્ધચંદ્રાકાર માટીના ખાડા, અર્ધચંદ્રાકાર એટલે તો આવી રીતે જ ખાડો ખોદી દઈએ આપણે તો એ કેવો કહેવાય, અર્ધચંદ્રાકાર કહેવાય, સ્વરૂપે અથવા તો વરસાદ ઋતુમાં પૂરી રીતે ભરાઈ જતા નાળા એટલે કે નીચાણવાળા જે ભાગ છે એ સ્વરૂપે અથવા તો કુદરતી જળમાર્ગ પર કોન્ક્રીટ અને નાના કાંકરા પથ્થરોથી બનાવેલા ચેકડેમ સ્વરૂપે હોય છે. આ નાના અવરોધોને કારણે ચોમાસામાં તળાવો પાણીથી ભરાઈ જાય છે. નાના હશે એટલે ભરાઈ જ જવાના છે. મોટા જળાશયોમાં પાણી સમગ્ર વર્ષ દરમિયાન રહે છે, પણ નાના હોય એમાં તો કે નાના જળાશયોમાં આ પાણી 6 મહિના કે તેનાથી ઓછા સમયની અંદર સુકાઈ જાય છે અથવા તો જમીનની અંદર જતું રહે છે અથવા તો તેનો આપણે ઉપયોગ કરી નાખીએ છીએ. આ પારંપરિક પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ પૃથ્વીની સપાટીની નીચે ભૂમિય જળસ્તરમાં વધારો કરવાનો છે. જો આવા અર્ધચંદ્રાકાર ખાડાઓ કરી દીધા હોય જમીન ઉપર, તો જમીન ઉપર આવા ખાડાઓ હશે તો પાણી ભરાશે. પાણી ભરાશે એ ક્યાં ઉતરી જાય છે, તો કે જમીનની અંદર ઉતરી જતું હોય છે. પાણી સંગ્રહણના 4 ફાયદા શું, તો કે પહેલું, ભૂગર્ભીય જળસ્તરમાં વધારો કરે છે, પીવા માટે પાણી પૂરું પડે છે, સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે, વનસ્પતિઓની વૃદ્ધિ માટે પાણી પૂરું પાડે છે. આ 4 છે એ ભૂગર્ભીય જળના પાણી સંગ્રહણના ફાયદા છે. ભારતના જુદા જુદા વિસ્તારમાં પાણીની સંગ્રહણની વ્યવસ્થાની પરંપરાગત પદ્ધતિઓ જણાવો. તો વિસ્તાર, તો કે વિસ્તાર છે રાજસ્થાન. રાજસ્થાનની અંદર ખાદીન પદ્ધતિ, મોટા ટાંકા, નળા વગેરે જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. મહારાષ્ટ્ર છે બંધારસ, તાલ અથવા તો એને કહેવાય તળાવ. મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની અંદર બંધીશ છે. બિહાર છે તો એની અંદર અહાર અને પાઇન છે. હિમાચલ પ્રદેશ છે તો કુલહ છે. જમ્મુના કાંડી વિસ્તાર છે તો તાલાળ છે. તમિલનાડુ છે તો એમાં એરિસ અથવા તો ટેન્ક કહી શકીએ. કર્ણાટકની અંદર કટ્ટા કહી શકીએ. કેરળની અંદર સુરગમ છે. આ કેટલીક પાણી સંગ્રહણની પારંપરિક પદ્ધતિઓ છે. પીવાના પાણીના સંગ્રહણની પરંપરાગત પદ્ધતિથી પર્વતીય વિસ્તારોમાં, મેદાની વિસ્તારો અથવા તો પડતર વિસ્તારોમાં તુલના કરો. આપણે પાણીનો સંગ્રહણ કરવાની પદ્ધતિ છે તો એ સંગ્રહણ પદ્ધતિ પર્વતીય વિસ્તાર ને મેદાની વિસ્તાર હોય તો એમાં કઈ રીતે આપણે કરી શકીએ, તો પર્વતીય વિસ્તારોમાં પીવાના પાણીના સંગ્રહણની પરંપરાગત પદ્ધતિ મેદાની વિસ્તારો અથવા તો પડતર જે વિસ્તાર છે એનાથી અલગ હોય છે. શું કામે અલગ હોય, કારણ કે પર્વતીય વિસ્તાર હોય તો એના પર જો કદાચ વરસાદ પડે તો એ શું થવાનું છે, તો પાણી છે એ વહી જવાનું છે. દાખલા તરીકે હિમાચલ પ્રદેશ જેવા પર્વતીય વિસ્તારમાં સિંચાઈની સ્થાનિક પદ્ધતિ કુલહ છે. ઝરણામાં વહેતા જે પાણી છે એ પાણીને માનવ સર્જિત પાઇપો કે નાળા દ્વારા પર્વતીય વિસ્તારમાં નળી દ્વારા પર્વતીય વિસ્તારમાં નીચેના ગામો તરફ લઈ જવાય છે. જે પાણી આવતું હશે એને નીચેના ગામો તરફ લઈ જાય છે. જ્યારે મેદાની વિસ્તારોમાં પાણી ચેકડેમ, ટેન્ક, તાલ એટલે કે તળાવ કે બંધીશમાં સંગ્રહણ કરવામાં આવે છે. તમારા વિસ્તારમાં પાણીના સ્ત્રોતની તપાસ કરો. શું આ સ્ત્રોતોથી પ્રાપ્ત પાણી તે વિસ્તારના બધા જ રહેવાસીઓ માટે પર્યાપ્ત છે, બધા જ લોકોને મળી રહે છે? અમારા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીનો સ્ત્રોત પૂરો પાડવામાં આવે છે. આ ઉપરાંત સોસાયટીના બોર દ્વારા ભૂગર્ભ જળ પ્રાપ્ત થાય છે. દરેકને આવું જ હશે, બરાબર છે, કે જે કંઈ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન હશે એના દ્વારા પાણી મળતું હશે અથવા તો ભૂગર્ભ જળમાંથી પોતાના દાર હશે, બોર હશે, એના દ્વારા પાણી પ્રાપ્ત થતું હશે. આમ છતાં ઉનાળામાં ગરીબ અને નીચલા વર્ગના લોકોને દૈનિક જરૂરિયાત માટે જે પીવાનું પાણી છે એ વોટર ટેન્કર પર આધાર રાખવો પડે છે. ત્યાર પછી વાત કરીએ કોલસો અને પેટ્રોલિયમ. આપણે કોલસા અને પેટ્રોલિયમનો ઉપયોગ વિવેકપૂર્ણ કરવો જોઈએ. શા માટે? એક તો આપણને ખબર છે કે કોલસો અને પેટ્રોલિયમ છે તે અશ્મિભૂત બળતણ છે. અશ્મિભૂત બળતણ છે તે ટૂંક સમયની અંદર જ પૂરો થવા પર છે, એટલે કે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, જેથી પૂરો થઈ જવાનો છે, જેનો આપણે એક વખત ઉપયોગ કર્યા પછી બીજી વખત ઉપયોગ કરી શકતા નથી. એટલા માટે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. તો
આપણે કોલસા અને પેટ્રોલિયમનો ઉપયોગ વિવેકપૂર્ણ કરવો જોઈએ, કારણ કે કોલસો અને પેટ્રોલિયમ અશ્મિ બળતણ છે, એટલે કે અશ્મિભૂત બળતણ છે. તે ખૂટી જાય તેવા અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો છે. તેના જે ભંડારો છે એ મર્યાદિત છે. કુદરતમાં આ સ્ત્રોતોના નિર્માણ માટે લાખો વર્ષો થાય છે. અશ્મિભૂત બળતણની વ્યાખ્યા તમે ભણીને આવો છો, તમને ખ્યાલ જ છે કે કોઈ કુદરતી આપત્તિના કારણે જે વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, તે જમીનની અંદર દટાઈ જાય છે અને એના પર ઊંચા તાપમાન અને દબાણે જ્યારે એમાંથી પેટ્રોલિયમ અને કોલસો બને છે, તો પેટ્રોલિયમ અને કોલસાને શું કહીએ છીએ આપણે? અશ્મિભૂત બળતણ કહીએ છીએ. તો લાખો વર્ષો થઈ જાય એના માટે, તો તેમના દહનથી પાછું મુક્ત થતા કાર્બન, નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ બને છે, જે વાતાવરણને પ્રદૂષિત પણ કરે છે. તેમના દહનથી વાતાવરણમાં CO2નું પ્રમાણ વધતા ગ્રીનહાઉસ અસર અને તેના પરિણામે વૈશ્વિક તાપમાનમાં વધારો જોવા મળે છે, જેને જ આપણે ગ્રીનહાઉસ અસર કહીએ છીએ. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના નિયંત્રણ માટેના પગલાં શું હોઈ શકે? તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના નિયંત્રણ માટેના પગલાઓ, પહેલું પગલું, પેટ્રોલ ડીઝલ સંચાલિત વ્યક્તિગત વાહનો, એટલે કે જે પોતપોતાની બાઇક લઈને જાય છે, કાર લઈને જાય છે, અને અશ્મિભૂત બળતણનો ઉપયોગ ઘટાડવો જોઈએ. જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવો જોઈએ. પરિવહન સેવા, બસનો ઉપયોગ કરવો જોઈએ, જેથી ઓછા ડીઝલ પેટ્રોલે ઘણા બધા વ્યક્તિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. અશ્મિ બળતણના બદલે વૈકલ્પિક બળતણ CNGનો, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસનો ઉપયોગ કરવો જોઈએ. CNG એટલે શું થશે? તો કે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, એનો ઉપયોગ કરવો જોઈએ. કચરો સળગાવવાને બદલે તેનો ખાતર અને બાયોગેસ ઉત્પાદન માટે ઉપયોગ કરવો જોઈએ, જેથી પ્રદૂષણ ઓછું ફેલાય, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું નિયંત્રણ કરી શકીએ છીએ. મોટી સંખ્યામાં વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ, કારણ કે કાર્બન ડાયોક્સાઇડને શોષવાવાળું એકમાત્ર વનસ્પતિ છે, અને વનસ્પતિ જો હશે તો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરશે અને આપણને સતત ને સતત ઓક્સિજન પૂરો પાડતી રહેશે. થર્મલ પાવર સ્ટેશન અને અન્ય ઉદ્યોગોમાંથી ઉત્પન્ન થતા ધુમાડામાંથી હાનિકારક તત્વો દૂર કરી પછી જ વાતાવરણમાં મુક્ત કરવો જોઈએ એવા નિયમો પણ બનાવવા જોઈએ, કારણ કે એવું થતું નથી. તો આ આપણું 16મું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ વેરી મચ.